અરવલ્લી જિલ્લામાં ઠંડીનું કાતિલ મોજું, મોડાસા સહિત જિલ્લાભરમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો, લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીએ પહોંચતા લોકો ઠૂંઠવાયા, વાદળો હટતા તીવ્ર ઠંડીનો અહેસાસ, લોકોએ ઠંડીથી બચવા તાપનાનો લીધો સહારો, તો અરવલ્લી જિલ્લામાં ઠંડીનું કાતિલ મોજું ફર્યું, મોડાસા સહિત જિલ્લાભરમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો, લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીએ પહોંચતા લોકો ઠૂંઠવાયા, તો વાદળો હટતા તીવ્ર ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો, તો ઠંડીથી બચવા લોકો તાપનાનો સહારો લઈ રહ્યા છે। मोड़ासा पासे खानगी ट्रावेल्स बस पलटी, खाजणकंपा पासे पहली सवारे ट्रावेल बसे पलटी खाधी, खानगी ट्रावेल्स बस पलटी जता 20 मुसाफरो घायल थया छे, इजाग्रस्तों ने मोड़ासा सार्वजनिक हॉस्पिटल खाते खसेड़वामां आव्या, तो खानगी ट्रावेल्स बस में एस मुसाफर हता, तो सवारे कोरोना गाइडलाइन में 75% मुसाफरो नी क्षमताना नियमों नो फियास्को, बोरोकटोक पूर झड़पे चालती ट्रावेल्स जीवलेण बनशे, तो मोड़ासा पासे खानगी ट्रावेल्स बस पलटी जता 20 मुसाफरो ने घायल थया छे, इजाग्रस्तों ने मोड़ासा सार्वजनिक हॉस्पिटल खाते खसेड़वामां आव्या हता। बायडना डेमाई पासे पूर झड़पे जती कारे पलटी मारी, मोड़ासा नड़ियाद हाईवे पर पेट्रोल पंप आगळ बनी हती आ घटना, कार पलटवाना दृश्यो सीसीटीवी केमेरा में कैद थता, तो कार में बैठेल 5 लोगों आबाद बचाव थयो छे, कार नो कच्चर घाण निकली गयो, तो स्थानिकोए कार माथी लोगों ने बहार काढ़या, पेट्रोल पंप आगळ बनी हती आ घटना, तो कार पलटावाना दृश्यो पण सीसीटीवी में कैद थया छे, कार में बैठेल 5 लोगों आबाद बचाव थयो, तेमज कार नो कच्चर घाण निकली गयो, स्थानिकोए कार माथी लोगों ने बहार काढ़या। માલપુરના કોયલિયામાં 3 વિદ્યાર્થિનીને કોરોના, તો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થિનીઓ, ધોરણ 9ની 1 અને ધોરણ 8ની 2 વિદ્યાર્થિનીઓ કોરોના સંક્રમિત થઈ છે, સતારડા પીએચસી દ્વારા છાત્રાલયની તમામ બાલિકાઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા, તો કોરોના સંક્રમિત 3 વિદ્યાર્થિનીઓને વાલીઓને હવાલે સોંપવામાં આવી છે, તો આસપાસના રહેણાંક વિસ્તારોમાં કોરોના ટેસ્ટ કરવા જરૂરી બન્યા છે, તો માલપુરના કોયલિયામાં 3 વિદ્યાર્થિનીઓને કોરોના થયો છે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થિનીઓ, તો ધોરણ 9ની 1 અને ધોરણ 8ની 2 વિદ્યાર્થિનીઓ કોરોના સંક્રમિત બની છે। સાબરકાંઠા જિલ્લાના વડાલી સિવિલ હોસ્પિટલની ધારાસભ્ય હિતુ કનોડિયાએ મુલાકાત લીધી, વડાલી તાલુકામાં ફરી એકવાર કોરોનાએ પગ પેસારો કર્યો છે, વડાલી શહેર તેમજ તાલુકામાં દિવસે ને દિવસે સતત કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે, ત્યારે વડાલી તાલુકામાં 8 જાન્યુઆરી સુધીમાં જો કોરોના પોઝિટિવ કેસનો એક્ટિવ કેસની વાત કરવામાં આવે, તો વડાલી શહેર વિસ્તારમાં 4 અને તાલુકામાં 3 એમ મળીને વડાલી તાલુકામાં કુલ 7 એક્ટિવ કેસ છે, ત્યારે આજરોજ વડાલી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલની ઈડર વડાલીના ધારાસભ્ય હિતુ કનોડિયાએ મુલાકાત લીધી હતી અને સિવિલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ વધતા જતા કોરોનાને કેસોને લઈને જરૂરી દવાઓ અને અન્ય વ્યવસ્થાની પણ માહિતી મેળવી હતી અને સિવિલના ડોક્ટર સાથે બેઠક કરીને જરૂરી સલાહ સૂચન કર્યા હતા। અરવલ્લીમાં આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે, મેઘરજની ઊંડવા બોર્ડર પર હેલ્થ ચેકિંગ બંધ કરવામાં આવ્યું, તો રાજસ્થાનમાંથી પ્રવેશતા લોકોનું હેલ્થ ચેકઅપ બંધ હતો, ઊંડવા રાજસ્થાન બોર્ડર પર આરોગ્યની ટીમ જોવા ન મળતા અનેક સવાલો ઉભા થયા છે, તો એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે હેલ્થ ચેકઅપ જરૂરી છતાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે, તો અરવલ્લીમાં આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે, મેઘરજની ઊંડવા બોર્ડર પર હેલ્થ ચેકિંગ બંધ કરવામાં આવ્યું, તો રાજસ્થાનમાંથી પ્રવેશતા લોકોનું હેલ્થ ચેકઅપ બંધ છે, ઊંડવા રાજસ્થાન બોર્ડર પર આરોગ્યની ટીમ જોવા ન મળતા અનેક સવાલો ઉભા થયા છે। અરવલ્લી જિલ્લામાં કોરોના બ્લાસ્ટના ધડાકા યથાવત, જિલ્લામાં એક સાથે 24 વ્યક્તિઓ થયા કોરોનાગ્રસ્ત, કોરોનાગ્રસ્ત દર્દીઓ અંગે જિલ્લા આરોગ્ય વિભાગ અંધારામાં કે માહિતી જાહેર કરવા માટે કોઈ દબાણ અનુભવી રહ્યું છે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાતા આંકડા મુજબ ત્રીજા દિવસે જિલ્લામાં 24 કેસ દર્શાવવામાં આવ્યા છે, જિલ્લામાં કુલ 80 દર્દીઓએ કોરોનાગ્રસ્ત બન્યા, તો અરવલ્લીમાં ગઈકાલે એક સાથે 18 કેસ અને 24 કેસ સામે આવ્યા છે, તો લોકોમાં ફફડાટ ફેલાયો છે, તો અરવલ્લી જિલ્લામાં કોરોનાના બ્લાસ્ટના ધડાકા યથાવત જોવા મળ્યા, જિલ્લામાં એક સાથે 24 વ્યક્તિઓ થયા છે કોરોનાગ્રસ્ત। કોરોના વાયરસની મહામારી દરમિયાન ભિલોડા પોલીસ દ્વારા માસ્ક ડ્રાઈવ રૂપિયા 16,000 દંડની વસૂલાત અને 10 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા, અરવલ્લી જિલ્લા સહિત ભિલોડા તાલુકામાં કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા માસ્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, કોરોના વાયરસની મહામારી દરમિયાન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ ભિલોડા પોલીસ સ્ટેશન, પીએસઆઈ એમજી વસાવાની રાહબરી હેઠળ પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશ અસારી, ટીઆરબી જવાનો દ્વારા માસ્ક ડ્રાઈવની કાર્યવાહી કરવામાં આવી હતી। શિયાળાની કડકડતી ઠંડીના માહોલ વચ્ચે જીવલેણ કોરોના વાયરસની મહામારી દરમિયાન ત્રીજી લહેરની શરૂઆત સાથે કેસો ધડાધડ વધતા જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે,
कोरोना वायरस की महामारी दरमियान गत वर्षे बीजी लहर घातक पुरवार थे बाद हवे त्रीजी लहर हवे तेज गति आगळ वधता प्रजाजनों हैरान परेशान थई गया छे। साबरकांठा अने अरवली जिला में कोरोना केसों में सतत वधारो नोंधाई रह्यो छे। प्रजाजनों में भारे फफड़ाट फैलायो छे। भिलोड़ा तालुका में 2 कोरोना पॉजिटिव केस नोंधाया छे तो नवा भवनाथ में रहता आरोग्यकर्मी महिला कोरोना पॉजिटिव आवेल छे तो भिलोड़ा नारसोली कंपा में रहता पुरुष ने पण कोरोना पॉजिटिव थयो छे।